હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું એનો અર્થ અને તૃતીયક પ્રવૃત્તિમાં આવતી સેવાઓ એના વિશે ચર્ચા કરી હતી. તો એમાંના કા ત્રણ બાબતો આપણે બાકી હતી કે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ, એના વિશે આપણે હવે માહિતી મેળવીએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, જેમાં પરિવહન, સંદેશા વ્યવહાર, દૂરસંચાર, મનોરંજન, શિક્ષણ, સ્વાસ્થ્ય આવી ઘણી બધી ક્ષેત્રની સેવાઓ એ સરકાર નાગરિકોને પૂરી પાડે છે અને એનો સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. આપણે બધા જાણીએ છીએ, તમે 12મામાં ભણો છો, તમને ખબર હશે કે સરકાર દ્વારા આપણને ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, કે સામાજિક ક્ષેત્રની, સાંસ્કૃતિક ક્ષેત્રની સેવાઓ પૂરી પાડે છે. શિક્ષણ ક્ષેત્રમાં જો આપણે જોઈએ તો ખાનગી શાળાઓ, સરકારી શાળાઓ, અર્ધ સરકારી શાળાઓ, મહાશાળાઓ, વિશ્વવિદ્યાલયનું સંચાલન કરે છે અને જેમ બને એમ આપણા લોકોમાં શિક્ષણનો વધારો થાય એવો હેતુ સરકારનો રહેલો છે. ઉપરાંત કે સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે, કે તંદુરસ્ત નાગરિકનું નિર્માણ થાય એવો હેતુ પણ આપણી સરકારનો રહેલો છે. તો આમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ એ પણ તૃતીયક પ્રવૃત્તિમાં આવે છે. હવે પછી આપણે જોઈએ સમાજ કલ્યાણ સેવાઓ, કે જુદા જુદા સમાજોની અંદર જે મહિલા મંડળો, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, આવા જુદા જુદા સંગઠનો ચાલે છે અને એ સંગઠનો દ્વારા લોકોની સામાજિક અને આર્થિક ક્ષેત્રની સેવાઓ પૂરી પાડે છે. નાણાકીય દ્રષ્ટિએ બીજા કોઈ કુટુંબની અંદર ક્લેશ, ઝઘડાઓ થતા હોય એ માટે ઘણા બધા પ્રયત્નો આ સેવા દ્વારા પૂરા થાય છે. સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી અને સામાજિક જાગૃતિ અને નવચેતનાની પ્રાણ લોકોમાં પૂરું છે, કે જાગૃત કરે છે કે ભાઈ મહિલાઓ, સ્ત્રીઓનું પણ મહત્ત્વ છે. કુદરતી સંસાધનોનો વિવેકથી ઉપયોગ કરું તો એ પણ ઉપયોગી બનશે. આવા સમાજ ઉપયોગી મંડળો દ્વારા સમાજના કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય છે. હવે એ પછી આપણે જોઈએ નાણાકીય બચત માટેની સેવાઓ આર્થિક ક્ષેત્રે, કે ભાઈ આર્થિક રીતે વ્યક્તિ પોતાના ભાવિ જીવન માટે પણ થોડી ઘણી નાણાકીય બચત કરે છે તો સરકાર એ સેવા પર પણ, કે બેંકો દ્વારા, પોસ્ટ દ્વારા એ સેવા પૂરી પાડે છે. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રની બેંકો લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરા પાડે છે. બેંકો વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવા સહાયક બને છે. વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે. દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો વધારવા પ્રોત્સાહન આપે છે. તો આપણે જોયું કે નાણાકીય લોનની લેવડ દેવડ, આપણે કોઈ વસ્તુ ખરીદ્યો તો આપણે લોન લઈએ છીએ, પછી એના પૈસા ભરીએ છીએ, પછી વીમો, કે કોઈ એક્સિડેન્ટ થાય, સાધનનો થાય કે વ્યક્તિનો થાય, તો આપણે જે પણ કંપનીમાં નોકરી કરતા હોય તો ત્યાં પણ વીમા કવચ પૂરું પાડે છે. ટપાલ સેવા દ્વારા પણ, પોસ્ટ દ્વારા, મેં તમને પહેલાં કહ્યું કે પોસ્ટ દ્વારા પણ આપણે નાણાકીય બચત કરી શકીએ છીએ. તો આ બધી તૃતીયક પ્રવૃત્તિઓ લોકોને વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે અને લોકોમાં જાગૃતતા લાવવાનું પણ કામ કરે છે.
જાપાન જર્મની જેવા દેશો પોતાના દેશમાં આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની ચીજવસ્તુઓ બનાવે છે, છતાં પણ તેઓમાં ઉત્પાદન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી રોજગારી ઘટવા લાગી છે. સફળ ઔદ્યોગિક ગૃહોમાં પણ આવી અસર જોવા મળે છે, એટલે કે આર્થિક મંદી. 1950-60ના દશકામાં આ પ્રકારની રોજગારીમાં મંદી યુએસએ ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી, અને પછી 1970માં ઉત્પાદકતામાં મંદી આવી જતા મધ્ય એટલાન્ટિકના વર્જિનિયા, મેરીલેન્ડ અને ડેલાવર રાજ્યોમાં રોજગારી ઘટતા અનેક કારીગરો બેકાર બન્યા હતા, જેથી તૃતીય પ્રકારની સેવાઓની પ્રવૃત્તિઓ વિકસિત થઈ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે સેવાઓ છે કે એક વ્યક્તિ આખું મશીન ચલાવે છે, એન્જિનિયર, તો એ મશીન એક વ્યક્તિથી ચાલે એટલે એના જે ઘણા બધા મજૂરો બેકાર બને છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ આવી એને કારણે ઘણા બધા લોકોમાં રોજગારીમાં પણ મંદી આવી છે. તો આ પ્રકારની સેવાઓ લોકોને પૂરી પાડવામાં આવે છે. અહીંયા જો એક આખું કોષ્ટક આપ્યું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓ જુદી જુદી. હવે આપણે એનો બીજો પાર્ટ જોઈશું, ચતુર્થક પ્રવૃત્તિઓ. એટલે કે ચતુર્થક પ્રવૃત્તિ કોને કહીશું એનો અર્થ સમજીએ. ચતુર્થક પ્રવૃત્તિમાં માનવી વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે, કે જે આપણે તૃતીયક પ્રવૃત્તિ જોઈએ કે ડૉક્ટરો, એન્જિનિયરો. પણ એ ડૉક્ટરો એન્જિનિયરોને કોણ તૈયાર કરે છે તો એ વિશિષ્ટ પ્રકારની સેવાઓ છે. વિશિષ્ટ લક્ષણ એમનામાં છે કે એ એમના જેવા ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો કે જે ચિંતન, સતત સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલા હોય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો, એટલે કે આખું ઔદ્યોગિક સંકુલ છે, એમાં ઘણા બધા કારીગરો, એન્જિનિયરો કામ કરે છે, પણ આખા સંકુલની દેખરેખ કોણ રાખે છે તો એ ચતુર્થક પ્રવૃત્તિનું આવે, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં બહુ ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે, વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધુ છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા માટે ગતિશીલ રહે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે સ્કૂલમાં આચાર્ય સાહેબ તો રોજ આવતા જ નથી, ક્યાંક ક્યાંક આવે છે ને, છતાં એમનો પગાર ઊંચો છે. તો એ ઉચ્ચ વિશિષ્ટ સેવા એમનું ચિંતન ધરાવે છે કે આખા સંકુલનું, આખા સ્ટાફનું એ સંભાળ રાખે છે, અને એટલે એમનું વેતન પણ ઊંચું છે અને એમનો હોદ્દો પણ ઊંચો છે. વધુ વેતનવાળી નોકરી કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી, એટલે વધુને વધુ માહિતીનો એ લોકો સંગ્રહ કરે અને એ માહિતીનું પ્રસારણ કરે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ વધારો થવા પામ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસી રહી છે. તો આમ ચતુર્થક પ્રવૃત્તિમાં ઉચ્ચ હોદ્દેદારોનો સમાવેશ થાય છે. હવે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેનું આપણા સિલેબસમાં બહુ મહત્ત્વ નથી એટલે થોડી એની આછી પાતળી માહિતી મેળવી લઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધન, તેનો ઝડપી વિકાસ, સંચાર,
ઉપગ્રહોને આભારી છે. એટલે જે ઉપગ્રહ સેવા છે એને કારણે એનું પ્રમાણ વધુ ને વધુ વધતું જાય છે. તે ઘણા પ્રકારની તકનિકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર, સંદેશા વ્યવહાર પ્રસારણ, ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. ઓપ્ટિક એટલે કે આંખ, ઝીણામાં ઝીણા સાધનો. આ પ્રકારના ઉપયોગથી ટેકનોલોજીના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. આ તકનિકીનો ઉપયોગ વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો, બેંકો, મોટા ઉદ્યોગ ગૃહો અને સરકારી કચેરી જેવા ક્ષેત્રોમાં થતો હોય છે. માહિતી, સંસાધન અને સંદેશા વ્યવહાર એ ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્ર બિંદુ છે. વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતા જ્ઞાનનું ઉત્પાદન, માહિતી સંસાધનની યુક્તિઓમાં જ્ઞાન અને માહિતીની પ્રક્રિયાની વહેંચણી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસના આધારે પર્સનલ કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો છે. તો આ પ્રકારની પ્રણાલીના આગમનને કારણે ઔદ્યોગિક સમાજમાં યંત્ર વિષયક તકનિકીમાં ઘરમૂળ ફેરફાર થઈ રહ્યો છે. તેના ફળ સ્વરૂપે વર્તમાન આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત છે. તેની ઉત્પાદન પ્રક્રિયામાં જ્ઞાન, માહિતી અને પ્રત્યયન બહુ મહત્ત્વના છે. એટલે પહેલાં એની જ્ઞાન સંગ્રહ કરે છે, પછી માહિતી ઉપર રિસર્ચ કરીને પ્રત્યયન એટલે કે બીજા લોકો સુધી પહોંચાડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, એટલે ધ્યાનમાં લેજો મોસ્ટ છે કે ભાઈ સિલિકોન વેલી એટલે શું. મેસેચ્યુસેટ્સના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બેંગ્લોર, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે જેવા શહેરોમાં આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે. આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. તો આપણા ભારતની અંદર આવા બેંગ્લોર, ગાંધીનગર, હૈદરાબાદ જેવા જે ટેકનોલોજી પાર્ક છે કે એમાં ઘણા બધા ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ કાર્યરત હોય છે. બેંકો, વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુ ને વધુ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર યુએસએ છે. આ પણ એક કોની અંદર પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી, કે લોકો એ પ્રશ્ન ત્યાં એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા લોકો એનો ઉપયોગ કરતા થયા છે. યુકે, ચીન, જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. તો આ રીતે આપણે પાસપોર્ટ છે, વીમા કંપની, ટેલિફોન સેવા, ગુના ક્ષેત્રે બધા જ ક્ષેત્રોની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધતો જાય છે અને એનો બહોળો ઉપયોગ આપણા દૈનિક જીવનમાં પણ આપણે કરીએ છીએ. તો ત્યાં સુધી રાખીએ. હવે પંચમ પ્રવૃત્તિએ બીજા વિડીયોમાં ચર્ચા કરીશું.